કે નો સે છપ્પન ભાગતી સર્ગ મળે નમસ્કાર મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે એલાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો અહીંયા મિત્રો મેં જે ટેક્સ ઇફેક્ટ માટે એક પ્રિસેટનો યુઝ કર્યો છે પ્રિસેટની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો પરંતુ તેમાં એક પાસવર્ડ આપેલો છે પાસે પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે તો મિત્રો વિડીયો ચાલુ કરતાં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચાલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ એલાઇટ મોશન ઓપન કર્યા બાદ અહીંયા જે પ્લસ પ્લસવાળા આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાને રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે નવ પોઈન્ટ સોળની સાઇઝ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ક્રિએટ પ્રોજેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે સામે કાવ રીતે ઇન્ટરપેસ કુલ છે તો અહીંયા આપણે સોંગને એડ કરવા માટે જે પ્લસ પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઓડિયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો મેં સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે બેકગ્રાઉન્ડ ઇમેજનો ફોટો છે તેને એડ કરવાનો રહેશે તો સિમ્પલ અહીંયા જે પ્લસ પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેકગ્રાઉન્ડ ઇમેજનો ફોટો સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બેકગ્રાઉન્ડ ઇમેજનો ફોટો સિસ્ટ સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં બેકગ્રાઉન્ડ ઇમેજના ફોટાને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા જે ઉપર ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે ફિલ્ડ સ્ક્રીનનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ સ્ટેટસની લાસ્ટમાં જઈ અને અહીંયા જે આ ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે સ્મોક ઇફેક્ટ છે તેને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસ પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્મોક ઇપૅકને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સ્મોક ઇપૅકને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સ્મોક ઇફેક્ટને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ફીલ સ્કીનનો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો આ સ્મોક ઇફેક્ટ ફૂલ સ્કિન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલો છે લાઇટન જોઈ શકો છો તેના પર તમારે ક્લિક કરી અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા સ્મોક ઇપેક એડ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો જે આપણી કૃષ્ણની પીએનજી છે તેને એડ કરવાની રહેશે તો સિમ્પલ અહીંયા જે પ્લસ વાળો આઈકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પીએનજીને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું પીએનજીને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં પીએનજીને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા જે વાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા પીએનજી એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો આ પીએનજીની આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં રહ્યા રહેશે તો અહીંયા હું લાસ્ટમાં જતો રહું છું ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન પર ક્લિક કરશો તો સ્ટેટસની લંબાઈ પ્રમાણે ઇમેજની લંબાઈ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સને એડ કરવાની રહેશે તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે ટેક્સનો ઓપ્શન આપેલો છે ખૂણામાં આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર કલરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બ્લેક કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તેની બાજુમાં ફોન્ટની સાઇઝનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે તેની સાઇઝ મોટી કરી દેવાની રહેશે તો અહીંયા મિત્રો તમારી અનુકૂળ પ્રમાણે તમે સાઇઝ મોટી કરી શકો છો તો અહીંયા હું અડતાલીસ સાઇઝ કરી લઉં છું ત્યારબાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ફોન્ટને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો તમારી અનુકૂળ પ્રમાણે અહીંયા થોડી સાઈઝ ફોટે ફોન્ટની નાની છે તો અહીંયા આપણે અડતાલીસ સાઈઝ કરી દઈએ છીએ થોડી મોટી કરી દઈએ છીએ તો અહીંયા હું મોટી કરી દઉં છું સાઇઝ આ રીતે અહીંયા ટેક્સને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીં હું એડજસ્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયાથી આપણે રાઇટ ઉપર ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા આપણી એક ટેક્સ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો તમારે આ ટેક્સને કોપી કરી અને બીજી બધી ટેક્સને લખી દેવાની રહેશે તો સૌ પ્રથમ તમારે આ ટેક્સને સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરવાની રહેશે તો અહીંયા એડજસ્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ડુપ્લિકેટ લેયરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ ટેક્સની કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે આ રીતે સોંગની લાઇન પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને એડ કરવા માટે જે બીજા નંબરની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે એડિટ ટેક્સનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દેવાનું રહેશે તો અહીંયા હું બીજી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઇન પ્રમાણે બીજી ટેક્સને પણ લખી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ રીતે ટેક્સને એડજસ્ટ કરી અહીંયાથી તમારે બેગ જતો રહેવાનું રહેશે તો અહીંયા આપણી બે ટેક્સ એડ થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણી જે પ્રીસેટ લિંક છે તેનો યુઝ કરવાનો રહેશે તો પ્રિસેટ લિંકનો યુઝ કરવા માટે અહીંયાથી તમારે સિમ્પલી બેગ જતું રહેવાનું રહેશે તો અહીંયા હું બેગ જતો રહું છું ઠીક છે મિત્રો એક જશો ત્યારે તમારે સામે એક આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જે પ્રોજેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમે જે પ્રિસેટ ડાઉનલોડ કરશો તેનું નામ છે ન્યૂ ટેક્સ ઇફેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા મિત્રો જે ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે કોર્નરમાં તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે કોપી ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે સ્ટેટસ એડિટ કરતા હતા તેને ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે પહેલી ટેક્સ્ટ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ત્રણ ડોટ બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો અહીંયા મિત્રો જે આપણી પહેલી ટેક્સ છે તેમાં ઇફેક્ટ લાગી ગઈ છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું ત્યારબાદ હવે મિત્રો જે બીજી ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો ફરીથી તમારે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી ધ્યાન રહેશે તો અહીંયા ઇપૅક પેસ્ટ થઈ જશે તો મિત્રો આ રીતે તમારે સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે અને આ ઇપૅકને પેસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું થોડો વિડીયો સ્કીપ કરી લઉં છું અને બધી ટેક્સને લખી દઉં છું અને તેમાં ઇપૅકને પેસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બધી ટેક્સ લખી દીધી છે અને તેમાં ઇપૅકને પેસ્ટ પણ કરી દીધી છે તો અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે આ સ્ટેટસ છે તેની બોર્ડરને એડ કરવાની રહેશે તો બોર્ડરને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસ પ્લસવાળા આઇકન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડર એડ થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે જોઈ શકો છો આ પર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલું છે લાઇટન તેના પર ક્લિક કરી પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા બોર્ડર એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારી સ્ટેટસની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે તો અહીંયાથી બેક જઈ અને અહીંયા તમારી સ્ટેટસની લાસ્ટમાં જ હતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે સેવ કરવા માટે અહીંયા જે ઉપર ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે વિડીયો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા નીચે ઓપ્શન આપેલો છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો અહીંયા વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેઇટ કરી લેવાનું રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી આ સ્ટેટસને તમારી ગેલેરીમાં સેવ કરવા માટે અહીંયા નીચે ઓપ્શન આપેલો છે સેવનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત